question na છ answer સાચા આપ્યા હતા. આપણે આઠમું question થી શરૂઆત કરશું. મને કહેવાની જરૂર નથી તમને. તો તૈયાર છો તમે? કોમ્પ્યુટરજી નાનજીભાઈ માટે આઠમું ક્વેશ્ચન કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર. ભગવાન શ્રી સ્વામિનારાયણ કયા સ્વામી પાસે યમનંદ ગ્રંથ લખાવ્યો છે? ઓપ્શન એ પ્રેમાનંદ સ્વામી, ઓપ્શન બી મુક્તાનંદ સ્વામી, ઓપ્શન સી બ્રહ્માનંદ સ્વામી, ઓપ્શન ડી નિષ્કુળાનંદ સ્વામી. નિષ્કુળાનંદ સ્વામી. શ્યોર છો? લોક કરી દેવામાં આવે તો કોમ્પ્યુટરજી નાનજીભાઈ માટે ડી નિષ્કુળાનંદ સ્વામી લોક કરી દેવામાં આવે. એકદમ સાચો આન્સર છે. વચ્ચે તમને એક વીકનો ટાઈમ મળી ગયો, તમે તૈયારી કરીને આવ્યા છો લાગે છે. નવમા ક્વેશ્ચન માટે આપણે આગળ વધીએ. કોમ્પ્યુટરજી નાનજીભાઈ માટે નવમો ક્વેશ્ચન સ્ક્રીન બોર્ડ ઉપર. ક્વેશ્ચન છે તમારા માટે, બ્રહ્માનંદ સ્વામી મૂળ કઈ જ્ઞાતિના હતા? એ બ્રાહ્મણ, બી ચારણ ગઢવી, સી સોની કે ડી સુતાર. ચારણ ગઢવી. શ્યોર છો? લાઈફલાઈન છે તમારી પાસે બે. કોમ્પ્યુટરજી નાનજીભાઈ માટે બી ચારણ ગઢવી લોક કરી દેવામાં આવે. એકદમ સાચો આન્સર છે. દસમા ક્વેશ્ચન માટે કોમ્પ્યુટરજી નાનજીભાઈ માટે દસમો ક્વેશ્ચન સ્ક્રીન બોર્ડ ઉપર. રાજા દશરથ કોના અવતાર હતા? એ સ્વયંભુ મનુ, બી પ્રજાપતિ, સી બૃહસ્પતિ કે ડી નારદ. રાજા દશરથ કોના અવતાર હતા? તમારી પાસે ચાર ઓપ્શન છે. કદાચ કઈ મૂંઝવણ હોય તમને આમાં. તમારી પાસે બે લાઈફ લાઈન છે, લેવા માંગે છે. હું એક વખત ફરીથી પ્રશ્ન પૂછું, રાજા દશરથ કોનો અવતાર હતા? ચાર ઓપ્શન માંથી ને એ ઓપ્શન છે સ્વયંભુ મનુ. એ ઓપ્શન માટે કેટલા હાથ ઊંચું કરે છે? પ્રજાપતિ માટે કેટલા હાથ ઊંચો કરે છે?
ભાઈ નારદ ઉપર કેટલા જવા માંગે નંદજીભાઈ પ્રજાપતિ કે બૃહસ્પતિ તો શિવ પર બૃહસ્પતિ આવાડો ને બૃહસ્પતિ બૃહસ્પતિ માટે જવા માંગો છો ફરી એક વખત વિચારી લેજો ઓડિયન્સે તમને મદદ કરી એ માટે જવા માંગો છો કે તમારી ચોઈસ ઉપર જવા માંગો છો ખોટો આન્સર નાનજીભાઈ કોમ્પ્યુટરજી નાનજીભાઈ માટે અને આ સભાની જાણ માટે સાચો આન્સર સ્ક્રીન બોર્ડ ઉપર સાચો આન્સર છે સ્વયંભૂ મનુ સભામાંથી તમને આના માટે સારો રિસ્પોન્સ મળેલો પણ તમે તમારી ચોઈસ માટે ગયા નાનજીભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તમારો નવમો દસમો ક્વેશ્ચન એનો તમે રોંગ આન્સર આપ્યો છે તો તમને આ હોટ ચેર છોડી જવું પડશે તો આપણે મંદિર તરફથી સર્ટિફિકેટ આપશું